माननीय शिक्षण मंत्री गांधीनगर खाते सचिवालय खाते कच्छन प्रतिनिधिमंडल अने अंजारना लोकल धारासभ्य श्री वासणभाई आहिर अने त्याना प्रतिनिधि तरीके त्रिकमभाई आहिर अने डेनीभाई शाह आवी रीते प्रतिनिधिमंडल तरीके मळवानुं थयुं हतुं। जेमां मुख्य विषय हता युनिवर्सिटी ने लगता के अंजार नी अंदर पूर्व कच्छनी अंदर मात्र एक सरकारी कॉलेज छे तो अंजार ने एक सरकारी कॉलेज फाळवामां आवे एनाथी विद्यार्थीओने खूब सारूं त्यां एक सगवड़ मळी रहे। त्यारबाद कच्छ युनिवर्सिटी ने जे घणा वर्षोथी पड़तर विषयों पड़या छे ए विषयोनो निकाल थाय जेवा के सिंडिकेट महत्वनी निमणूक छे युनिवर्सिटी माटे कि आपणे जोईए के सरकारनी अंदर जेवी रीते ट्रम्प पूरी थती होय एमएलएनी के सांसदनी तो तरत ज चूंटणी आवी जती होय छे। तो युनिवर्सिटीनी अंदर छेल्ला बे वर्षथी एवुं छे के सिंडिकेट सभ्य ज नथी सरकारनी उपर। तो युनिवर्सिटीनी अंदर वीसी अने रजिस्ट्रारनी साथे सरकारनी तो कोई निमणूक सरकारनुं तो कोई देखरेख करनारुं होवुं जोईए तो निमणूक बे वर्षथी खाली छे। तो आमां सरकारे खास जोवुं जोईए। આગળની પાંચ યુનિવર્સિટીની અંદર પણ જે જોયું આપણે ટૂંક સમય પહેલાં 3-4 મહિના પહેલાં ત્યાં નિયુક્ત થઈ ગઈ તો કચ્છની યુનિવર્સિટી તો ખૂબ નાની છે તો અહીંયા માત્ર બે જ સિન્ડિકેટ સભ્ય નિમવાના છે એ પણ નથી નિમી શકતો તો એક યક્ષ પ્રશ્ન છે જેની માટે અમે કાલે વિષય ઉપાડ્યો છે। ટૂંક સમયની અંદર જો આ રજૂઆત નહીં અમારે સંતોષાય તો અમે આગળ વિદ્યાર્થી પરિષદની પદ્ધતિ મુજબ આંદોલન કરશું। ત્યાર પછી બીજા જે વિષયો છે નિયુક્તિઓ છે ભરતી છે યુનિવર્સિટીની અંદર ઘણા બધા પ્રશ્નો છે। અત્યારે આપણે જોઈએ પીએચડીની જે પ્રક્રિયા છે એ સ્થગિત થઈ ગઈ છે તો શું કામ સ્થગિત થઈ ગઈ છે કોણ એનું કારણ છે વિદ્યાર્થીઓ શું કામ એની અંદર પીસાઈ રહ્યા છે તો આ બધા ઘણા બધા વિષયો છે જેને લઈને કચ્છ યુનિવર્સિટીના છેલ્લા 3-1 વર્ષથી એમ સળગતા પ્રશ્નો છે। આનાથી પહેલાં આપણે શિક્ષણ મંત્રી જોયું માત્ર ચૂંટણીઓ અર્થાત અહીંયા આવી અને પ્રવાસ કરી જાય યુનિવર્સિટીમાં કોઈ નથી આવતું કોઈ ચિંતા નથી કરતું કચ્છને એમને મૂકી દે છે એમ માય બાપ વગરનું કચ્છ એવું કરી નાખ્યું છે એમ। તો ખાસ શિક્ષણને લઈને અમે ઉચ્ચ સ્તરીય રજૂઆત પણ કરી છે હવે લોકો કેટલું ધ્યાન આપે છે કેટલી કચ્છની ચિંતા છે આપણે જોઈએ બાકી નહીં થાય તો આપણે વિદ્યાર્થી પરિષદ પોતાની મદદ મુજબ પ્રયત્ન કરતું રહેશે।